નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો ગુજરાત એ ટુ ઝેડ. અને સૌપ્રથમ વાત કરીએ તો ઝી 24 કલાકે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભૂતનાથ સત્સંગ મંડળ અને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજના હમીરસર તળાવ પાસે આવેલા ધીંગેશ્વર મહાદેવ મંદિરમાં સતત 31 કલાક સુધી અખંડ સંતવાણી કાર્યક્રમનું આયોજન થયું છે, ત્યારે કીર્તિદાન ગઢવીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને મુહિમમાં સહભાગી બનવા અપીલ પણ કરી. શહીદ થયેલા જવાનો માટેનો કાર્યક્રમ અત્યારે ગામો ગામ, ગામડે ગામડે, ગુજરાતના અને દેશના ગામડે ગામડે ઉમેરાઈ રહ્યો છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઘરમાંથી બહાર આવ્યા છે, ત્યારે ઝી 24 કલાક આ કાર્યક્રમને સહયોગી બનાવી બદલ ઝી 24 કલાકની આખી ટીમને કાર્યક્રમ શુભકામનાઓ આપું છું. જ્યારે દેશની વાત હોય, જ્યારે ધર્મની વાત હોય, ત્યારે મીડિયા પોતાનો સમર્થન જાહેર કરે એવું ખૂબ આનંદની વાત છે. એના માટે ફરી ફરીને એની શુભકામનાઓ. શિવને ભજો દેવ દિન રાત, અનંત ને ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત, ભજલો 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 ભજલો. ભજો દેવ દિન રાત, ભજો દેવ દિન રાત, શિવને ભજો દેવ દિન રાત.
સતત 31 કલાક સુધી આ ડાયરો ચાલવાનો છે, એટલે કે આજે રાત્રે 2-3 વાગ્યા સુધી આ ડાયરો ચાલવાનો છે અને તેમાં જે પણ રૂપિયા એકત્રિત થશે તે સહયોગમાં આપવામાં આવશે. અને હવે વાત કરીએ સરદાર પર થયેલી ભંગારની રાજનીતિની. તો ગાંધીનગરમાં ભંગાર શબ્દના વિવાદમાં નવો વળાંક આવ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટ પરથી સ્ક્રેપ શબ્દ હટાવાયો છે. મુખ્યમંત્રીએ તે બાબતે જાણ કરી છે. પરેશ ધાનાણીએ રજૂ કરેલા ડોક્યુમેન્ટને આધારે સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને પણ બોલાવ્યા અને ચીફ સેક્રેટરી પાસેથી જવાબ માંગ્યો હોવાનો પણ અહેવાલ સામે આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. તો જે ભંગારના શબ્દને લઈને આજે વિવાદ થયો હતો તે શબ્દને હટાવી દેવામાં આવ્યો છે. અને ભંગાર શબ્દના વિવાદમાં જે આજે નવો વળાંક આવ્યો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઇટ પરથી સ્ક્રેપ શબ્દ હટાવાયો છે. મુખ્યમંત્રીએ આ વાત કરી છે. પરેશ ધાનાણીએ રજૂ કરેલા ડોક્યુમેન્ટને આધારે આ બાબતની સૂચના આપવામાં આવી. મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને પણ બોલાવ્યા હતા અને ચીફ સેક્રેટરી પાસેથી જવાબ માંગ્યો હોવાનો પણ અહેવાલ સામે આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભંગાર શબ્દને લઈને ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હોવાનું જણાવ્યું હતું. આ પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારી વેબસાઇટમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ભંગાર એકઠો કરાયો હોવાનો ઉલ્લેખ થયો હોવાનું ડોક્યુમેન્ટ દર્શાવીને જણાવ્યું હતું. ઉપરથી આ કોપી ડાઉનલોડ કરીને આવી રહ્યો છું. સ્ટેચ્યુ ઓફ યુનિટી .in નામની સરકારી વેબસાઇટ, એ સરકારી વેબસાઇટની અંદર સરકારે જે શબ્દો લખ્યા છે એ જ શબ્દો આપને વાંચી સંભળાવું છું. વિરોધ પક્ષના નેતા એ આજે સરદાર સાહેબનું અપમાન તો કર્યું છે, પરંતુ જોડે જોડે વિધાનસભા ગૃહના સભ્યશ્રીઓને ગેરમાર્ગે દોર્યા છે, ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોર્યા છે. એમણે એમ કીધું કે સરકારની વેબસાઇટ ઉપરથી એમણે ડોક્યુમેન્ટ્સ કાઢ્યા અને મીડિયાને, ગુજરાતની પ્રજાને અને વિધાનસભાના ગૃહની અંદર રજૂ કર્યા. સંપૂર્ણપણે ખોટા ડોક્યુમેન્ટ્સ એમણે રજૂ કર્યા છે. આજે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફિશિયલ વેબસાઇટ છે. આ વેબસાઇટના બધા જ ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યા છીએ, ક્યાંય એવું લખ્યું નથી. વિધાનસભા ગૃહમાં સરદાર પટેલના નામે રાજનીતિ થઈ કોંગ્રેસના પરેશ ધાનાણીના નિવેદન બાદ મામલો ગરમાયો હતો. લોખંડના ભૂકામાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યાનું નિવેદન આપ્યું હતું પરેશ ધાનાણીએ. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ કરી પરેશ ધાનાણીની માફીની માંગ અને પરેશ ધાનાણી માફી માંગે પછી જ આગળ વાત, તે વાત પણ નીતિન પટેલે કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ પણ સ્વીકાર્યું કે પરેશભાઈની ભૂલ કોંગ્રેસે મચાવ્યો હતો. વિધાનસભા ગૃહમાં હોબાળો, ત્યારે હોબાળા બાદ 2 ગૃહ સ્થગિત થયું હતું. વિધાનસભાની ઘટના બાદ નીતિન પટેલે ચીમકી આપી હતી, પરેશભાઈ માફી નહીં માંગે તો કોંગ્રેસે ગંભીર પરિણામ ભોગવવા પડશે. કોંગ્રેસના નેતા, વિપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી પ્રશ્ન પૂછવા ઉભા થયા અને એમણે સરદાર પટેલનું ખૂબ મોટું અપમાન થાય એ રીતે પ્રશ્ન પૂછ્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ લોખંડના ભંગારમાંથી બનાવેલી એક પૂતળું છે અને સરકારે આ પૂતળું ભંગાર ઓગાળી, ભંગાર ભેગો કરી અને ઊભું કર્યું છે. આવું વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા અને વિરાટ પ્રતિભાને ખૂબ જ અપમાનજનક રીતે વર્ણન કરી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જે શબ્દો વાપર્યા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોખંડનો ભંગાર કહ્યો, એના કારણે અમારા ભારતીય જનતા પક્ષના બધા ધારાસભ્યો એકદમ વિધાનસભામાં ઊભા થઈ ગયા અને પરેશભાઈએ આ શબ્દો જે વાપર્યા સરદાર વલ્લભભાઈ વિશે, એમની પ્રતિમા વિશે, એ પાછા ખેંચવા, એના વિશે માફી માંગવા અધ્યક્ષશ્રીને વિનંતી કરી. સામે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પણ પરેશભાઈ આટલું ખોટું અપમાનજનક બોલ્યા હોવા છતાં પરેશભાઈના ટેકામાં ઊભા થયા, એટલે બંને પક્ષે ખૂબ
સૂત્રોચ્ચાર થયા. પરેશ ધાનાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ભંગારનો ભૂક્કો દેશભરમાંથી ઉઘરાવ્યો હોવાનું નિવેદન કરતા વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે અમરેલીમાં દિલીપ સંઘાણીના પુત્ર મનીષ સંઘાણીએ પુતળા દહન કર્યું હતું અને પરેશ ધાનાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. એક મહત્વના સમાચારની વાત કરી જે મળી રહ્યા છે વડોદરાથી. પાદરા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. 20 જેટલા કોંગ્રેસી હોદ્દેદારોએ રાજીનામું આપ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ પટેલની વરણી થતા આ વિવાદ સર્જાયો છે. હોદ્દેદારોને વિશ્વાસમાં ન લીધા હોવાનો આક્ષેપ પણ થયો છે. શહેર પ્રમુખ સહિતના કાર્યકરોએ રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય જશપાલ પઢિયારને વિશ્વાસમાં ન લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેર પ્રમુખ સહિતના કાર્યકરોએ રાજીનામું આપી દીધું છે અને ધારાસભ્ય જશપાલ પઢિયારને વિશ્વાસમાં ન લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે પાદરા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. પોરબંદર જિલ્લા પંચાયત કચેરીની બહાર 15 તારીખથી આરોગ્ય કર્મચારીઓ પગાર સહિતના મુદ્દાઓને લઈને હડતાલ પર બેઠા છે. ત્યારે હડતાલની છાવણી પર પાટીદાર આગેવાન રેશમા પટેલ કર્મચારીઓની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન રેશમા પટેલે જણાવ્યું હતું કે હું પોરબંદરથી ચૂંટણી લડીશ, ભાજપ સરકારને વિરોધ લડીશ, સરકારને હરાવવા માટે બધાએ એક થવું પડશે. એવું થયું કે ભારતીય જનતા પાર્ટીના સામે એક નેતૃત્વથી લડવું જોઈએ. જનતાનો સાથ હશે, લોકોનો સાથ હશે, સૌના સાથ સહકારથી સૌના આશીર્વાદ મને મળશે તો ચોક્કસ રીતે હું આ ધરતી ઉપરથી વિજય પણ થઈશ એ મને આશા છે. પરંતુ કોઈના સાથ પગનું એકલું પણ નહીં ચાલી શકું એટલે હું બધાના સાથની આશા ચોક્કસ રાખું. જો એ સમીકરણો હાલ હું તમને નહીં કહી શકું કારણ કે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં લડવાની છું મેં ચોક્કસ નક્કી કર્યું છે. પરંતુ સામેના રાજકીય પાર્ટીઓના શું સ્ટ્રેટેજી હોય, શું સમીકરણો હોય હું નહીં જણાવી શકું. આગામી દિવસોમાં કદાચ કોઈ સ્પષ્ટતા થશે તો ચોક્કસ આપને ખબર પડશે. અમરેલીના લાઠી રોડ પર ખેડૂત તાલીમ ભવન ખાતે અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાનું ભાજપનું ક્લસ્ટર સંમેલન યોજાયું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કાર્યકર્તાઓમાં જોશ ભરવા અને આગામી ચૂંટણીમાં જંગે બહુમતીથી જીત માટે હાકલ કરી છે. આ સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા ત્યારે ભાજપના ટોચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કાર્યકરોને દરેક બૂથ સુધી જઈ ભાજપના કાર્યો લોકો સુધી પહોંચાડવાની વાત કરી હતી. આ સંમેલનોમાં શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓની સાથે પ્રદેશના આગેવાનો સીધી વાત કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વાતો લોકોની સમક્ષ સારી રીતે મુકાય એના માટે કાર્યકર્તાઓને સજ્જ કરી રહ્યા છે, કાર્યક્રમોની રચનાઓ કરી રહ્યા છે. પ્રદેશના અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું શક્તિ કેન્દ્ર દીઠ અમલવારી ચુસ્તતાથી કાર્યકર્તા કરે એ અંગેનું માર્ગદર્શન સઘનપણે આપવામાં આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નડિયાદમાં યોજાયેલ ખેડા જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં હાજરી આપી જેમાં પુલવામા આતંકવાદી હુમલા પર તેમણે જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં કોંગ્રેસ પક્ષ દેશની અને સરકારની સાથે છે. સાથે જ તેમણે ભાજપ પર નામ લીધા વિના નિશાન સાધ્યું કે કોંગ્રેસ એ જોડનારી પાર્ટી છે તે બીજાની જેમ વાતો કરવાની જગ્યાએ નક્કર પરિણામોમાં માને છે. પાર્લામેન્ટમાં હુમલો થયો હતો. અટલ બિહારી વાજપેયીજી વડાપ્રધાન હતા. સોનિયાજીએ સૌથી પહેલવહેલો ફોન કરીને અટલ બિહારી વાજપેયીજીને સંદેશો આપ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ તમારી સાથે છે, કોંગ્રેસ તમારા ટેકામાં છે. આ જે ગમખ્વાર ક્રૂરતાપૂર્ણ કાયરતાપૂર્ણ પગલું પાકિસ્તાનના દ્વારા લેવામાં આવ્યું છે તેવા સમયે સમગ્ર દેશ એક થઈને ઊભો રહે એમાં કોંગ્રેસ હંમેશા જોડનારી પાર્ટી છે, કોંગ્રેસે આગેવાની લીધી છે અને કોંગ્રેસ બીજા લોકોની જેમ વાતો કરવાને બદલે નક્કર પરિણામોમાં માને છે. તો આગામી 2019 લોકસભાની ચૂંટણીમાં એનસીપી સાથેના ગઠબંધન વિશે તેમણે આ વાત હસીને ઉડાવવાનો પ્રયાસ કર્યો. જો કે બાદમાં તેમણે આ નિર્ણય હાઈકમાન્ડ લેશે તેમ પણ જણાવ્યું હતું. શું કહું તમને, આ નિર્ણય હાઈકમાન્ડનો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આ બાબતે નિર્ણય લેશે પણ તમે સમજી શકો છો.
ગીર સોમનાથ જૂનાગઢની 14 ખાણ સામે એનજીટીનું કડક વલણ. પર્યાવરણ વિભાગની નહોતી લીધી મંજૂરી. મહત્વના સમાચાર હાલમાં જ મળી રહ્યા છે. મંજૂરી વિના જ રોયલ્ટી પાસના દુરુપયોગની આશંકા સેવામાં આવી રહી છે. પર્યાવરણ સુરક્ષા સમિતિ એનજીટી કોર્ટ દિલ્હીમાં કરી હતી પીઆઈએલ. જીપીસીબીએ 30 દિવસમાં લીઝવાળી સાઇટનું ઇન્સ્પેક્શન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તો પર્યાવરણ સુરક્ષા સમિતિ એનજીટી કોર્ટ દિલ્હીમાં પીઆઈએલ કરી હતી અને જીપીસીબીએ 30 દિવસમાં લીઝવાળી સાઇટનું ઇન્સ્પેક્શન કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.